આ વિડિયોમાં આપણે જોઈશું ફર્સ્ટ યર બીકોમ સેમિસ્ટર 1 ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનો સિલેબસ અને તેમને કામના ઉપયોગી પેપરો. મિત્રો, તમારા સિલેબસમાં બે પ્રકારની બુક આવે છે, એક તો લેંગ્વેજ થ્રુ લિટરેચર અને બીજું રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. તો આ તમારો જે સબ્જેક્ટ છે તો તેનું નામ છે, બે ઇંગ્લિશ આવે છે, એક ઇંગ્લિશનું નામ લેંગ્વેજ થ્રુ લિટરેચર અને બીજા ઇંગ્લિશનું નામ છે રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. લેંગ્વેજ થ્રુ લિટરેચર, તો તેમાં આ વખતે બુકનું નામ છે પ્રિલુડ. રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ, તો તેના માટે નામ છે સ્પેક્ટ્રમ. એ પણ તમને જણાવી દઉં કે તમારો ઇંગ્લિશનો સિલેબસ દર 3 વર્ષે બદલાય. હાલમાં જે સિલેબસ છે તો તે ગયા વર્ષથી લાગુ પડેલો છે, એટલે કે ગયું વર્ષે પહેલું વર્ષ હતું 19-20, એમાં અત્યારની બુકો આવી છે, એટલે હાલની જે બુકો છે તે દાખલ કરાઈ હતી ગયા વર્ષે 19-20માં, 19-20 પહેલું વર્ષ અને હાલમાં બીજું વર્ષ ચાલે છે, 2020-21 એ બીજું વર્ષ છે. એટલે આમાં આઈએમપી જેવું મળવું અઘરું છે, તેમ છતાં તમને મહત્તમ જાણકારી આ વિડીયોમાંથી મળશે. એટલે બંને વિદ્યાર્થીઓએ આ ધ્યાનપૂર્વક વિડીયો જોવાનો છે. પહેલાં આપણે રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ એટલે કે સ્પેક્ટ્રમનો સિલેબસ જોઈ લઈએ. એમાં પ્રોઝ, પોએટ્રી, ફંક્શનલ રાઇટિંગ, રાઇટિંગ બિઝનેસ ઇમેલ્સ, ડાયલોગ રાઇટિંગ, પેરેગ્રાફ રાઇટિંગ, હવે લેંગ્વેજ થ્રુ લિટરેચર સેમેસ્ટર 1 પ્રિલુડ, તેમનો સિલેબસ જોઈએ. પ્રોઝ, પોએટ્રી, ગ્રામર, આર્ટિકલ્સ, પ્રેપોઝિશન્સ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, પેરેગ્રાફ રાઇટિંગ, ઇન્ટ્રોડક્શન ટુ સોફ્ટ સ્કિલ્સ. આ બંનેના સિલેબસ છે. હવે એકમાત્ર 2019નું પેપર ઉપલબ્ધ છે, નવેમ્બર ડિસેમ્બર 2019, કારણ કે આજે ગયા વર્ષે આ સિલેબસ આવેલો છે એટલે એ પહેલાના પેપરો તમને કામ નહીં લાગે. માય ગ્રાન્ડ મધર્સ હાઉસ, હુ ઇઝ ધ સ્પીકર ઇન ધ પોએમ ઇફ, તો તે પ્રિલ્યુડની અંદર છે. ઇફ માય ગ્રાન્ડ મધર્સ હાઉસ, એટલે કે પહેલો જે પેપર છે તે લેંગ્વેજ થ્રુ લિટરેચરનો છે 2019નો, એ પહેલું લેંગ્વેજ થ્રુ લિટરેચર. તમે પ્રશ્ન જોઈ શકશો કેવા પૂછાય છે, 2 માર્કના છે, 7માંથી કોઈ પણ
પાંચ લખવાના છે, એક પ્રશ્ન બે માર્કનો. પ્રશ્ન બે, તમે આ વિડીયો પોઝ કરીને જોઈ શકશો. આ વિડીયો પરથી તમને જાણકારી મળશે કે કેવા પ્રશ્ન પૂછાય છે, કેટલા માર્કના પૂછાય છે, કોની ઓપ્શનમાં શું આવે છે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આ ગયા વર્ષનું ફાઇનલ એક્ઝામનું પેપર છે. તો અહીંયા લેંગ્વેજ થ્રુ લિટરેચર પૂરું થાય છે, એના પછી તરત જ રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ છે. નવેમ્બર 2019 નું પેપર. આની પહેલાના 17 ના 18 ના પેપર તમને કામ લાગશે નહીં, કારણ કે આ સિલેબસ ગયા વર્ષે જ આવ્યો છે. એટલા માટે આ વિડીયોમાં મેં બંને વિદ્યાર્થીઓને મહત્તમ ફાયદો થાય તે પ્રકારના પેપરો બતાવવાનો પ્રયત્ન કરેલો છે. પહેલા આપણે આ યુનિવર્સિટીનું ફાઇનલ એક્ઝામનું પેપર જોયું, અને હવે આપણે અલગ અલગ કોલેજના ઇન્ટરનલના પેપર જોઈશું, જેથી તમને ખ્યાલ આવે કે અલગ અલગ કોલેજમાં ઇન્ટરનલમાં કેવા પ્રશ્ન પૂછાયા છે. પહેલા લેંગ્વેજ થ્રુ લિટરેચરનો અખરાનંદ કોલેજનો છે. લેંગ્વેજ થ્રુ લિટરેચર અખરાનંદ કોલેજ. તમને ખબર પડે કે કેવા પ્રશ્ન પૂછાયા હતા, તમે વિડીયો પોઝ કરીને અને જોઈ શકશો. બરાબર, લેંગ્વેજ થ્રુ લિટરેચર નવી કોલેજ. આ બધા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે ઇન્ટરનલ એક્ઝામ લેવાઈ હતી તેના પેપરો છે. હાલમાં આટલી બધી કોલેજોના પેપર મેળવવા જોવા તમારા માટે અઘરા છે, પરંતુ આ વિડીયો મારફતે તમે જોઈ શકશો કે ગયા વર્ષે ઇન્ટરનલ એક્ઝામમાં અલગ અલગ કોલેજમાં કેવા પ્રશ્ન પૂછાયા હતા. તમને એના પરથી મહેનત કરવાનો આઈડિયા આવશે કે આપણે કઈ દિશામાં કેટલી મહેનત કરવી, શેમાં મહેનત કરવી. કેટલા પ્રશ્ન પૂછાય છે, કેટલા માર્કના પૂછાય છે, કેવા પ્રકારના પેપર પૂછાય છે. અમરોલી કોલેજ લેંગ્વેજ થ્રુ લિટરેચર તમને મદદ કરવાના હેતુથી આ વિડીયો બનાવેલો છે. આઈ હોપ કે તમને આમાંથી ઘણો ફાયદો થશે.
લેંગ્વેજ થ્રુ લિટરેચર એમાં આ ત્રણ પેપરો હતા. હવે જે છે તે બધા રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલના છે. મોટાભાગની કોલેજોમાં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ વધારે ચાલે છે. કેપી યુનિંગ કોલેજનો છે, કેપી યુનિંગ કોલેજ, એમાં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. હવે ડીઆરબી કોલેજ, હવે બધા છે તે રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ એના પેપર તમે જોશો. તમારા પહેલાં મેં સેકન્ડ યર અને થર્ડ યરના વિદ્યાર્થીઓ માટે આ પ્રકારનો વિડીયો બનાવ્યો જે એ લોકોને ખૂબ જ ગમ્યો છે. કારણ કે એક જ વિડીયોમાં આટલા બધા પેપર મળવા અઘરા છે, પરંતુ પ્રયત્ન કર્યો છે કે તમારે બધા અલગ અલગ કોલેજમાંથી પેપર મંગાવવા નહીં પડે, જોવા નહીં પડે. તમને આ વિડીયોમાં બધી અલગ અલગ કોલેજના પેપરો જોવા મળશે. એસટી જૈન કોલેજ, રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. એસપીબી કોલેજ, એસપીબી કોલેજ, રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. તમે જોઈ શકશો કે અલગ અલગ કોલેજમાં અલગ અલગ બુકનો ઉપયોગ થાય છે. કોઈ કોલેજમાં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ છે અને કોઈમાં લેંગ્વેજ થ્રુ લિટરેચર. તે પ્રમાણે જો જોઈએ તો અમરોલી કોલેજ, નવી કોલેજ અને અખનાનંદ કોલેજ, એમાં લેંગ્વેજ થ્રુ લિટરેચર છે. અને બીજી અમુક કોલેજ છે તો તેમાં રિટન એન્ડ સ્પોકન કોમ્યુનિકેશન સ્કિલ. મહત્તમ પ્રયાસ કર્યો છે કે અલગ અલગ કોલેજને આવરી શકાય. આ વિડીયોને લાઈક જરૂર આપજો. મહેનત કરીને આ બધા પેપરો ભેગા કર્યા છે અને તમારા માટે આ વિડીયો તૈયાર કર્યો છે. તો આ વિડીયોને લાઈક અચૂક આપજો. વનિતા વિશ્રામ કોલેજ, સુરતની ઘણી બધી કોલેજોને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે.
વાડિયા વિમેન્સ કોલેજ. આમાંથી તમે એક કોમન ક્વેશ્ચન કરજો કે કયા કોમન ક્વેશ્ચન છે કે જે મોટાભાગની કોલેજોમાં પૂછાયા છે, સાથે 2019ના પેપરમાં પૂછાયા છે, તો તેવા કોમન ક્વેશ્ચન કરજો કેવા પ્રકારનું પૂછાયું છે. આના પરથી તમને ઘણો આઈડિયા આવશે કે આ વખતની પરીક્ષામાં કેવું આવી શકે અને કેવી કોલેજોમાં કયા પ્રકારનું પૂછાય છે. બાકી બીજા બધા વિષયોની માફક અનિંદર પાછલા વર્ષોના પેપર મેળવવા અઘરા છે. માત્ર એક જ પેપર છે 2019નો, એની પહેલાંના પેપર તમને કોઈ કામ લાગવાના નથી. આથી અલગ અલગ કોલેજના ઇન્ટરનલના પેપરો મારફતે તમને જાણકારી આપવાનો પ્રયાસ થયો છે જેથી તમને મહત્તમ લાભ મળે. આઈ હોપ આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. આ વિડીયોને લાઈક જરૂર આપજો. ઓલ ધ બેસ્ટ.